દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ અંગે એનએસજી પણ જોડાઈ તપાસમાં. જૈશ ઉલ હિંદે સ્વીકારી બ્લાસ્ટની જવાબદારી. બે ઈરાની નાગરિકોની પણ પૂછપરછ. સર્વદળીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન. કહ્યું કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવા સરકાર તૈયાર. વિપક્ષ પણ ખેડૂતો સાથે કરે વાત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદ ભાજપની અંતિમ સંકલન બેઠક. 50% અનામતને કારણે મહિલા કોર્પોરેટરમાં થશે પરિવર્તન. તો કોંગ્રેસ નેતાઓમાં વિખવાદ વકર્યો. ટિકિટની ફાળવણી અંગે સિદ્ધાર્થ પટેલ અને અમિત ચાવડા વચ્ચે શરૂ થઈ ટિપ્પણીઓ. રાજ્યના 4 મહાનગરોમાં 15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યુ યથાવત. હવે કરફ્યુનો સમય 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી. લગ્નમાં 200 મહેમાનોની છૂટ. વડોદરામાં ફી નિયમન સમિતિનું કડક વલણ. નિયમ વિરુદ્ધ ફી વસૂલનારી 2 શાળાઓ ગ્લોબલ ડિસ્કવરી અને સંત કબીર સ્કૂલને ફી પરત કરવા કર્યો આદેશ. ગાંધીનગર જિલ્લામાં ભૂમાફિયાઓ સામે લાલ આંખ. જમીન પચાવવાની 60 પૈકી 41 અરજીઓની તપાસમાં આદેશ. 5માં ફરિયાદ દાખલ કરવાની સૂચના.